સંસ્તુતા સકલમં મેતત્વબોધા દુદ્ભૂત બુદ્ધિ પટુવીશ્વર લોકનાથૈ સ્તુતૈ જગત્રિતૈ ચિત્તહરૈરુદારૈ સ્વસ્ય કિલાહમપિતં પ્રથમં જિનેન્દ્રં શત્રુંજય તીર્થાધિપતિ પ્રથમ જિનેન્દ્ર યુગાદિનાથ એવા આદિનાથ પરમાત્માને નમસ્કાર કરી અને ભક્તામર સ્તોત્રની અંદર રહેલું જે રહસ્ય છે તે રહસ્યનો જેમણે ઉદ્ઘાટન કર્યું છે એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત માનતુંગ સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેણે ભક્તોને અમર બનાવ્યા અને બેડીઓના બંધન દૂર કરાવ્યા, માનસિક વાચિક અને કાયિક કર્મોના બંધનોને દૂર કરનાર એવા ભક્તાનો સ્તોત્ર નિત્ય સ્વાધ્યાયની અંદર પણ ગણાય છે. રોજ નવસ્મરણનો પાઠ કરનારા પુણ્યશાળી આત્માઓ ભક્તામરનો પાઠ કરી રહ્યા છે. ખરેખર ભક્તામર સ્તોત્ર એ ચિંતામણી રત્ન સમાન છે. એની અંદર માતા ચક્રેશ્વરીના મંત્ર, પદ્માવતી માતાજીના મંત્ર, પાર્શ્વનાથ પરમાત્માના ચાર ગાથાની અંદર 28, 29, 30, 31 આ ચાર ગાથાની અંદર પાર્શ્વનાથ પરમાત્માના પણ પ્રભાવશાળી મંત્રો રહેલા છે. મને તો એ વાતનો જ્યારે આનંદ થયો, ઓશિયાજી તીર્થની અંદર 2022નું ચોમાસું અમે કરાવ્યું, 120 આરાધકોને ભક્તામરની દરરોજ એક એક ગાથા એટલે કે 44 ગાથા 108 વાર ભાષ્યજા વારાફરતી કરાવી મંત્ર દીક્ષા આપી અને કેવી રીતે વિધિપૂર્વક આ મંત્ર સિદ્ધ કરવો અને એની અંદર પણ જે 12મી ગાથા અશક્ય કામ શક્ય બને અને સંબંધોની અંદર મધુરતા આવે, 21મી ગાથા જેની અંદર તપાગચ્છને પ્રત્યક્ષ વચન દેનારા માણીભદ્ર દાદાનો ચારે દિશાની અંદરથી સહાય કરનારો એવો જબરજસ્ત મંત્ર છે. ઓમ નમઃ શ્રી માણીભદ્ર જય વિજય જયંતિ અપરાજિતે સર્વ સૌભાગ્યમ સર્વ સૌખ્યમ કુરુ કુરુ સ્વાહા, સર્વ સુખને દેનારો આ મંત્ર. સાથે સાથે ભક્તામરની છઠ્ઠી ગાથા જેની અંદર વિદ્યાર્થીઓને અને શ્રુતની ઉપાસના કરનારા તમામ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓને માટે આ છઠ્ઠી ગાથા એક નાનાવર્ણીય કર્મને દૂર કરી અને નિર્મળ બુદ્ધિનું પ્રદાન કરનારી આ છઠ્ઠી ગાથા ખરેખર અહોભાવથી આપણું મસ્તક નમી જાય છે. 44 ગાથાની અંદર રહેલા અલગ અલગ પ્રભાવોને દર્શાવતી 28 કથાઓ છે. એ 28 કથાઓ પણ પ્રાચીન આચાર્ય ભગવંતોએ પોતાની નજીકમાં આવનારા વિવિધ શ્રાવકોને બતાવી અને એનો આરાધનાનું માર્ગદર્શન આપેલું છે. છેલ્લે 41મી કથા જે સર્વ રોગ નિવારણ, કેન્સર જેવા અસાધ્ય રોગો અને આજના કાળની અંદર થતા ક્રિટિકલ કેસો પણ ભક્તામરની 41મી કથાથી નિવારણ થઈ જાય છે. અને છેલ્લી તમામ તુંગ મહોસા સમુપૈતી લક્ષ્મી, જેને દ્રવ્યલક્ષ્મી અને ભાવલક્ષ્મી આ સૂત્ર એવું છે કે સંસારના સુખો પણ આપે અને મોક્ષ લક્ષ્મી પણ આપે એવું આ ભક્તામર સ્તોત્રને 44 ગાથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત માનતુંગ સુરેશ્વરજી મહારાજા આદિનાથ પરમાત્મા અને પૂર્વકાલીન આચાર્ય ભગવંતો કે જેમણે લગભગ ભક્તામર સૂત્ર ઉપરની અલગ અલગ 23 પ્રકારની ટીકા અને વૃત્તિઓ રચી છે એ ભક્તામરની ભક્તિ કરનારા આચાર્ય ભગવંતોને વંદન નમસ્કાર કરી અને એના મહાત્મ્યને મેં યથકિંચિત આપ સર્વ પુણ્યશાળી આત્માઓની પાસે પ્રગટ કર્યું છે. આપ પણ ખૂબ શ્રદ્ધાપૂર્વક ભક્તામરનો નિત્ય પાઠ કરશો.